મતિ ભ્રમિત થઈ બ્રહ્માએ મોહિત કરવા, પ્રભુની પરીક્ષા કરવા માટે બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું એવું કરું જેનેથી કૃષ્ણ એ પૂર્ણ બ્રહ્મ છે કે નહીં એની મને ખાતરી થાય. બ્રહ્માજીએ આ લીલા દ્વારા સુખદેવજી પરીક્ષિતને કહે, રાજન, માત્ર બ્રહ્માના મોહને, બ્રહ્માને મોહિત કરવા, એને મોહ પમાડવો એ આશ્રય નથી, પરંતુ વ્રજની એ મહિલાઓ, એ માતાઓ, વ્રજની એ ગાયો કે જે અનેક જન્મો સુધી તપશ્ચર્યા કરી બ્રહ્મને પ્રાપ્ત ન કરી શક્યા અને પછી કોઈ ગાયો બની, કોઈ વ્રજાંગનાઓ બની, કોઈ ગોપીઓ બની, કોઈ માતાઓ બની, યશોદાની મીઠી ઈર્ષા કરી રહેલી કે યશોદાને જે માતૃત્વનો પ્રેમ પ્રાપ્ત થાય, એવો વાત્સલ્ય પ્રેમ જો અમને પ્રાપ્ત થાય, ભગવાન અમારું સ્તનપાન કરે, ભગવાન અમારા થાનોમાંથી દૂધ પીવે, આ વિચારને લઈ અને જે માતાઓ, જે ગાયો આવો વિચાર કરી રહેલી, બ્રહ્માજી દ્વારા જે વાછરું હતા તે અને ગોપાળો જે બાળકો હતા એને અદૃશ્ય બનાવવામાં આવ્યા. બાળકો અને વાછરુંને અદૃશ્ય કરી ભગવાને વિચાર કર્યો, સફેદ દાઢીવાળા બાબાની બુદ્ધિ બગડી છે પણ કંઈ વાંધો નહીં, હું એની બુદ્ધિ ઠેકાણા આવે એવું કંઈ કરું. સુખદેવજી પરીક્ષિતને કહે, રાજન, સમસ્ત બ્રહ્માંડને જે મોહ પમાડે એવા નારાયણથી બ્રહ્માજી મોહિત થયા છે, એની માયાથી જે સર્જન પામ્યા છે આજે એને નથી ઓળખી શકતા. પોતે બંધન કરતા નથી, મારી અને તમારી દરેકની અંદર બ્રહ્મનો વાસ છે, છતાં ભાસ એવો થાય કે હું બ્રહ્મથી અલગ છું. અને બ્રહ્માજી એ બાળકોને લઈને ગયા. ભગવાન દ્વારા જેટલા બાળકો હતા એ બાળકોના સ્વરૂપ લીધા, જેટલી ગાયોના વાછરું હતા એટલા સ્વરૂપ લીધા, અને અર્ધ માસ કયો ભાગવતજીમાં, અડધો મહિનો આ વિધિ ચાલી, આ નિયમ ચાલ્યો કે નિયમ પ્રમાણે જે વાછરુંને સારી બાળકો સાથે ઘરે પાછા જાય ભગવાન, એ રીતે 15 દિવસ એ વાછરુંના રૂપમાં પણ ગાયને માતાનું સ્વરૂપ લઈને એને સ્તનપાન કરવા લાગ્યા, અને માતાને પણ સ્તનપાન બાળકોના રૂપમાં ભગવાન કરવા લાગ્યા. ભગવાનના સ્તનપાન કરવાથી ગાયો અને માતાઓ બંને મોહિત થયા અને વિચાર કરવા લાગ્યા કે હમણાં જે બાળકો સ્તનપાન કરે છે એનાથી હૃદયની અંદર એવો ભરાવ પ્રગટ થાય છે, એવી કરુણા ઊભી થાય છે, એવું વાત્સલ્ય ઊભું થાય છે કે જેનાથી મન ધરાતું નથી કે એને સ્તનપાન કરતા બંધ કરીએ. ગાયો પણ વાછરુંને એટલા સમય સુધી, આવું 15 દિવસ ચાલ્યું. 15 દિવસ પછી ભગવાન વિચાર કર્યો કે હવે બ્રહ્માને સમજાવવા કંઈ કરું. બ્રહ્માજી વારે વારે જોવા માટે આવે પણ ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર, એની લીલામાં શું ઘટે? આનન રહિત સકલ રસ ભોગી બિનુ બાની ભગતા બળ જો. જે આનંદને પણ આનંદ પમાડે, કોઈ પણ પ્રકારનું મુખ નથી છતાં પણ અનેક પ્રકારના રસ ધારણ કરી શકે, કોઈ પણ પ્રકારના શરીરનું દર્શન નથી થતું છતાં પણ મોટામાં મોટો વક્તા, એ બ્રહ્માજીને મોહિત કરવા માટે, એની માયાના આશ્રયમાં લેવા માટે ભગવાન દ્વારા બ્રહ્માના ક્ષેત્રમાં જઈ સિપાહીઓને આદેશ થયો. ભગવાન સ્વયં બ્રહ્માનું સ્વરૂપ લીધું અને બ્રહ્માના બે દ્વારપાળોને કીધું કે હમણાં મારી જેવા જ એક નકલી બ્રહ્મા ફરે છે, આંટા મારે છે, એટલે હું અંદર જાઉં છું પણ જોઈએ આવે તો એને અંદર નહીં આવવા દેતા. ભગવાન બ્રહ્માજીનું સ્વરૂપ લઈ અને એની જગ્યાએ ગોઠવાઈ ગયા અને ઓરિજિનલ જે સાચા બ્રહ્મા હતા એ ભગવાનની લીલા અને માયાને જોઈને પાછા ઘરે આવ્યા. કારણ કે આપણે આખો દિવસ ગમે ત્યાં ફરીએ પણ છેલ્લે ક્યાં જવું પડે? ઘરે જવું પડે. એટલે ભગવાનને એ માયાની અંદર
આવરણમાં આવી બ્રહ્માજી ઘરે આવ્યા. દ્વારપાળોએ અટકાવ્યા, ક્યાં જાઓ છો? બોલે હું તમારો માલિક બ્રહ્મા, અંદર. બોલે અમારા માલિક તો અંદર ગયા છે, અમે જાણીએ છીએ તમે ખોટા બ્રહ્મા છો. અમારા માલિક જ્યારે અંદર ગયા ત્યારે જ અમને તાકીદ આપી, સમજણ આપી અને સમજાવીને ગયા છે કે હમણાં એક મારા હમશકલ બ્રહ્મા ફરે છે, જોજો અંદર ના આવે. એટલે બ્રહ્માજીને પાછા બીજા 15 દિવસ ભગવાનને ઉભા રાખ્યા. અડધા મહિનાની વૃંદાવનના સંત કહે છે, અડધા મહિનાની લીલા થઈ બાળકોની સાથે અને અડધો મહિનો ભગવાને જ્ઞાન ને ઉભા રાખ્યા. બ્રહ્માજીને ત્રાસ થયો, અરર, જેની પરીક્ષા કરવા માટે ગયો એ કૃષ્ણ ખાલી નાનકડો ગોવાળો નથી, પણ એ તો આ સમસ્ત જગતનું સર્જન કરનાર મોટો ગોવાળ છે. માત્ર ગોવાળીઓ નહીં, માત્ર ગાયોનો ગોવાળ નહીં, પણ દ્વારિકાનો નાથ છે. વિચાર કરી બ્રહ્માજીની મતિ ભ્રમિત થઈ અને બ્રહ્માજીને કરુણા આવી હૃદયમાં. માનસિક રીતે નારાયણની સાથે સંવાદો શરૂ થયા. હે નારાયણ, તું જ બ્રહ્મ છે, અખિલ બ્રહ્માંડનો તું જ નાયક છે. દરેક પ્રાણી અને પદાર્થની અંદર માત્ર અને માત્ર કારણ રૂપે તું જ વાસ કરે છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક, કદાચ તારી પરીક્ષા મારીથી થઈ હોય, જ્યારે તે મારું સર્જન કર્યું ત્યારે પ્રાર્થના કરેલી કે ભૂલ થાય તો મને માયાથી મોહિત ન કરતા ચરણોની અંદર સ્થાન પ્રાપ્ત કરાવજે, એ તારી દયાને ભૂલી ગયો છે? વિનંતી કરી અને ઠાકોરજીને મનાવવા પ્રયાસ કર્યો. અને ભગવાન તો એવા પ્રેમાળ છે કે હૃદયના સાચા ભાવથી બે આંસુડા પાડો, બે સાચી વાતો કરો, પણ સાચી વાતમાં એક યાદ રાખવાનું કે એમાં બ્રહ્મને છેતરવાનું નહીં, પણ પોતે છેતરાઈ જવાનો ભાવ હોય. હું સામેને છેતરી લઉં એવું નહીં, કંઈ ભગવાન પાસે માંગી લઉં એવું નહીં, ભગવાનનો હું આશ્રિત બનું. અસ અભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. અને ભગવાન જેના સ્વામી હોય, નારાયણ જેનો સ્વામી હોય, એ બીજાને છેતરી પણ ન શકે. આ જીવનની અંદર યાદ રાખજો, માણસનો અવતાર મળ્યો છે તો છેતરાઈ જાજો, કોઈને છેતરશો નહીં. છેતરવાથી કર્મના બંધનમાં પડાય છે. છેતરવાથી નવું કર્મ હું તમે ઉપજાવીએ, નવું કર્મ પ્રગટ કરીએ, અને અનાયાસે આજે નહીં તો કાલે, વર્ષે 5 વર્ષે અવતાર પણ ખલાસ થયો તો બીજો અવતાર લેવો પડશે એને ભોગવવા માટે. શાસ્ત્ર કહે ભોગે ન પાપ, પાપને ભોગવ્યા વગર કોઈ છૂટકો જ નથી. એકલાય પરમ પાર એ વાલાયમાં પહોંચે નહીં વિચાર, એવી તારી કળા અપરમ પાર જી, કળા અપરમ પાર વાલા એમાં પહોંચે. કેવા નારાયણની માયામાં બ્રહ્માજી મોહિત થયા એનું વર્ણન કરે. એવી તારી કળા અપરમ પાર જી, એ મોર ના ઈંડામાં રંગ મોહને કેમ પૂરો કીર્તાર જી, અને મોરના ઈંડા સુધી સમજમાં આવે. પણ આગળ એ કીડી ના આતર કેમ ઘડિયા, કીડી ના આતર કેમ ઘડિયા, એ સૃષ્ટિ નો સર્જન આર, એવી તારી એકલા અપરમ પાર જી, કળા અપરમ પાર અનંત કોટી બ્રહ્માંડ નાયક એને આપણે કઈ રીતે પામી શકીએ?
સંતો ભજન દ્વારા માત્ર એનો અનુભવ કરી શકે, બાકી એને પામવો. અર્જુનને મેં કાલે કહ્યું તમને શાસ્ત્રની વાત લઈને કે ગીતાના એક અધ્યાયો કહેતા જ્યારે દર્શન આપ્યું મોટું વિરાટ, ત્યારે અર્જુન બે હાથ જોડીને નમસ્કાર કરતા કહે મહારાજ તમારા રૂપને સમાવી લ્યો સમાવી લ્યો, મારીથી નથી જોવાતો, મને ભય લાગે છે. કીડીના આતર કેમ ઘડિયા સૃષ્ટિનો સર્જન હારે, એ કીડીનું કેવું સૂક્ષ્મ સ્વરૂપ, છતાં પણ આપણને ખબર ન હોય કે આપણા ઘરમાં મિષ્ટાન ક્યાં પડ્યું. એ કીડીને ખબર પડી જાય કે આપણે અહીં પેંડો મૂકીને આવ્યા છીએ અને આપણે ભૂલી ગયા અહીંયા. ત્યાં પણ છોડો, ગામડાની અંદર ભગવાનની ગતિ કહ્યું ભગવાનને, પ્રભુ તારી એવી ગતિ કે આજ્ઞાના પેટમાં બધી, પ્રભુ તારી એવી ગતિ કે આજ્ઞાના પેટમાં બધી. આપણે ગામડાની અંદર રહેતા જમીન જગ્યા જેને હોય ખબર કે એ આગિયો આવે, આગિયો એની ક્યાં ફિલામેન્ટ, એનું ક્યાં પાવર હાઉસ, રેડી રેડી બતી થાય, ઓટોમેટિક બતી થાય. એટલે જો એમાં આપણી બુદ્ધિ અટકી જતી હોય તો પછી અનંત કોટી બ્રહ્માંડ નાયકને હું તમે કઈ રીતે પામી શકીએ. બ્રહ્મા કહે હરી હું તને કઈ રીતે પામી શકું. આનન રહિત સકલ રસ ભોગી બિનુ બાની પગતા બડ જોગી રામ હી કેવલ પ્રેમ પિયારા જાની લે જો જાન નિહારા આમ સચિદા નં દિનેસા મોહનિસા કહ નહીં લવલે સા. રામ એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વર જે આપણે દરરોજ ગાઈએ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્રણ પ્રકારના તાપ આવે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એની અંદર જઈએ તો 24 તન માત્રા, બહુ મોટો વિસ્તાર, પૃથ્વી આકાશ જળ વાયુ તેજ આ સમસ્ત 24 તત્વોનું બનેલું પંચભૌતિક શરીર આખું એનું વર્ણન આવે આપ ત્રણ તાપની અંદર. એ ત્રણે પ્રકારના તાપોનો વિનાશ કરનાર તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સદાયના માટે મારા અને તમારા ચિત્તને એક એવા પરમાનંદની પ્રાપ્તિ કરાવનાર કોઈ તત્વ. બ્રહ્મા મોહિત થયા, હૃદયની અંદર કરુણા, પ્રભુ પણ પ્રસન્ન થયા કે હવે બ્રહ્માજીની ઘણી કસોટી થઈ. ભગવાનનું આગમન થયું અને બ્રહ્માને જરા સમજણ આપી. બ્રહ્માએ ભગવાનની પૂર્ણ શરણાગતિ સ્વીકાર કરી.